વિપર્યય વાવાઝોડાની અસરને કારણે ભારે પવનના લીધે ભોતડી ગામે ઇન્ડેક્સ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ડીશ બાજુના મકાન સાથે પડી હતી। મકાનોમાં પતરાનું નુકસાન થયું, પરંતુ સદસ્યોને કોઈ જાનહાનિ થઈ નથી। મકાન માલિક કલ્પેશભાઈ શિરોયાએ મીડિયાને જણાવેલ કે તુરંત મોબાઈલ ટાવર કંપનીના ઓનર તેમજ વહીવટી તંત્રને જાણ કરેલ હતી। તેમ છતાં આજે બીજા દિવસે પણ મોબાઈલ કંપનીના માણસો કે સરકારી તંત્રના એક પણ અધિકારી ફરક્યા નથી। ત્યારે સવાલ એ છે કે સરકારમાંથી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાનું પાલન વિસાવદરના સરકારી તંત્રને લાગુ પડતું નથી। કલ્પેશભાઈ શિરોયા, શું ગામ? ગામ ભોતડી। આજે શું બનાવવા શું બન્યો છે તમારે ત્યાં? કાલે બપોર પછી 3:30 ડીશ પડેલી છે ઉપરથી, પતરાને નુકસાની થઈ છે। ફરિયામાં આવતા છોકરીને માંડ બેસી છે, છોકરી રહી ગઈ। ડીશ કેટલા વાગે પડી? હે, કેટલા વાગે પડી? ડીશ પડી 3:30 વાગે આજુબાજુ। તમે કોઈને જાણ કરેલી છે? હા, જાણ કરેલી છે, પણ હજી લગ્નમાં કોઈ આવ્યું નથી। કેને કેને તપાસ કરવા? કેને કેને જાણ કરી હતી? આપણે વિસાવદર બાપો કરેલ છે, એને જાણ કરેલી છે। આ જે ટાવરના પ્લોટ વાળા ભાઈને કીધું છે, હજી કોઈ પણ જોવા આવ્યું નથી। સરકારી તંત્રમાં કોઈને જાણ કરી? સરકારીમાં મંત્રીને જાણ કરેલી છે, એને એમ કીધું હું મેં આગળ ફોટા મોકલી દીધા છે, પછી કોઈ આવ્યું નથી। પછી તમારે આ ખાલી પતરાને નેને નુકસાની છે કે કોઈને લાગ્યું છે એવું કઈ છે? નહીં, લાગ્યું કોઈને નથી, પણ ઉપરથી પડેલી ને છોકરી બચી ગઈ, છોકરી ફરિયામાં રમતી હતી। કાલે 3:30 વાગે બપોરે પડી કે રાત્રે પડી? નહીં, બપોરે।